નમસ્કાર, આનંદીબેન પટેલનો ભયંકર ધડાકો. આનંદીબેન પટેલે જણાવ્યું કે અયોધ્યા હોય કે સોમનાથ કે અન્ય કોઈ ધાર્મિક સ્થળો હોય, ત્યાં દબાણ દૂર થાય ત્યાં વાંધો ન હોય, પરંતુ વર્ષોથી નાનો મોટો ધંધો કરતા હોય અને તેમની પર બુલડોઝર ફેરવી દેવા યોગ્ય નથી. નાના મોટા વેપારીઓ ધંધો બંધ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. દીકરીઓની સલામતી માટે સરકાર આગળ આવે અને દીકરીઓને ભણાવવા માટે શૈક્ષણિક સંકુલ બનાવવામાં આવે તેવી માંગ સાંસદે કરી હતી. આનંદીબેન પટેલે સોમનાથમાં ચાલી રહેલી ડિમોલિશનની કામગીરીને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. આનંદીબેન પટેલે સોમનાથમાં ધાર્મિક સ્થળો પર તંત્ર દ્વારા કરાતા ડિમોલિશન બાબતે પ્રહાર કર્યા. આવા લોકોને પહેલા તંત્રએ વ્યવસ્થા કરવી જોઈએ અને ત્યારબાદ ડિમોલિશન જેવી કામગીરી હાથ ધરવી જોઈએ. ગરીબોનું દિલ દુભાવીને કામ કરતા લોકો પર ભગવાન ક્યારે રાજી રહેતા નથી એવું આનંદીબેન પટેલે જણાવ્યું હતું. ધન્યવાદ. જય હિન્દ.